ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ છે આપણો ગુજરાતી. ગુજરાતીની અંદર આપણે કક્કો અને કાનવાળો કક્કો, ગોળા શબ્દો, કાનવાળા શબ્દો બધું જ આપણે શીખી ગયા છીએ. તમને વાંચતા પણ આપી ગયું હશે, બરાબર ને? હવે તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 26 ઉપર એક ચિત્ર આપેલું છે, જેની સમજણ હું તમને આજે આપું છું. કશું જ લખવાનું નથી, નોટની અંદર કંઈ પણ કાર્ય કરવાનું નથી, ફક્ત આપણે એની ચર્ચા જ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રની બાળકો સાથે વર્ગમાં ચર્ચા કરો, ફક્ત આ ચિત્ર વિશેની આપણે આજે ચર્ચા જ કરવાની છે. તમે ટેક્સ્ટબુક ખોલીને જોશો પેજ નંબર 26, તો તમને ખ્યાલ આવી જશે. શાળામાં કયા સમયનું દ્રશ્ય છે? આ તમને ચિત્ર આપેલું છે, તમે જોશો તમને ખ્યાલ આવી જશે કે કયા સમયનું ચિત્ર છે. આ એક રિસેસ એટલે કે લંચ ટાઈમનું ચિત્ર છે. રૂમમાં આવ્યા પછી આપણે રિસેસ પાડીએ છીએ, લંચ કરવા માટે, નાસ્તો કરવા માટે જે રિસેસ પડે છે એનું આ એક ચિત્ર છે, બરાબર ને? ચિત્રમાં કેટલા છોકરાઓ અને છોકરીઓ છે? આપણે કામ કરીશું એટલે આપણને ખબર પડી જશે કેટલા છોકરા છે ને કેટલી છોકરીઓ છે. લખવાનું નથી, ચલો બધા જાતે મહેનત કરો. બધા કામ કરતા તો આવડે છે ને બધાને? સરસ, તો કામ કરો. કેટલી ગર્લ્સ છે ને કેટલા બોયઝ છે, કેટલી છોકરીઓ છે અને કેટલા છોકરા છે, બરાબર? તેની અંદર 21 બોય છે એટલે 21 છોકરા છે અને 11 છોકરીઓ છે એટલે કે 11 ગર્લ્સ છે. એમાં તમે જોશો ટીચર પણ છે, સર પણ છે, એક દુકાનવાળા ભાઈ પણ છે બાળકો એમની સાથે, નાસ્તો પણ એમની જોડેથી લે છે. આપણે અહીંયા પેન્ટિંગ છે ને એવી રીતના આ ચિત્રની અંદર પણ એક પેન્ટિંગ બતાવવામાં આવેલું છે. ત્યાંથી બાળકો નાસ્તો ખરીદી રહ્યા છે. બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? ચલો અંદર જુઓ, તો તમને બધાને પણ રમતો તો બહુ જ રમે છે, રમવી ગમે છે ને બધાને. કઈ કઈ રમતો રમું છું? સરસ, એવી આની અંદર રમતો છે. જુઓ તો જુઓ, બાળકો હિંચકા ખાય છે, તમે પણ હિંચકા ખાવા જાઓ છો, એવી રીતના બાળકો હિંચકા ખાય છે. પછી બાળકો ક્રિકેટ રમે છે, બોયઝ લોકોને ક્રિકેટ રમવી બહુ ગમે, છોકરાઓને બહુ ગમે, આની અંદર પણ છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે. પછી એક બાળક તો ઝાડની ઉપર ચડી ગયું છે, તમે ટેક્સ્ટબુકની અંદર જોશો તો તમને ખ્યાલ આવી જશે. ચલો પછી છોકરા અને છોકરીઓ ભેગા મળીને છૂટું ગાડી રમી રહ્યા છે. તમે લોકો રમો છો ને? નાના બાળકોને આવું બધું રમવું બહુ જ ગમે એટલે રમી રહ્યા છે. પછી છે રમતગમતના સાધનો કેવા છે? તો જુઓ રમતગમતના સાધનો કેવા છે, તો બેટ છે, બોલ છે, પછી દપસણી હશે સ્કૂલની અંદર, હિંચકા છે, પછી ઉપર નીચે આવે એવા, પછી ક્રિકેટનો સામાન, બોલ છે, બધા છોકરાઓ રમી રહ્યા છે, રમવાની જે બેસીને પણ રમી રહ્યા છે, એવા અમુક ઘણા બધા સાધનો એની અંદર હશે. સ્કૂલ છે એ સ્કૂલની અંદર રમવાના સાધનો તો બહુ બધા હોય, આપણી સ્કૂલમાં છે ને, તમે બધા રમો છો ને. સર એવી રીતના આ બાળકો પણ રિસેસના ટાઈમે પોતાના સમયે પાસે છે રમવા માટે, તે રમી રહ્યા છે. નોટની અંદર